રાજકોટમાં કામવાળી રાખતા પહેલા શ્રેતી જજો રાજકોટમાં એક યુવતીએ જસ ડાયલ નામની વેબસાઇટ પરથી ઓનલાઈન કામવાળી શોધી હતી બે દિવસમાં જ લૂટેરી કામવાળી સાત પોઈન્ટ ચોવીસ લાખ રૂપિયા લઈને રફુચક્કર થઈ ગઈ હતી નોકરાણીના સ્વાંગમાં આવેલી મહિલાએ રાજકોટ સહિત અનેક રાજ્યોમાં હાથ કર્યો છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીના સંવેદનશીલ વિસ્તારમાં વેશ પલટો કરી કામવાડીને ઝડપી પાડી છે ભેજાબાદ કામવાડીએ પંખાના રેગ્યુલેટરમાં છુપાવેલા નાણાં પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ગુનામાં શ્યામ અને વિશાલ નામના આરોપી હજી ફરાર છે તેને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે પકડવા માટે શહેર ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી પણ આ મહિલા પોતે અલગ અલગ પોતાનું રહેઠાણ સતત બદલતી રહેતી હતી આ ઉપરાંત પોતે જે વિસ્તારમાં રહેતી એ પણ અતિ સંવેદનશીલ વિસ્તાર હતો જેથી તેને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વેસપલ્ટું પણ કરવો પડ્યો હતો આ ઉપરાંત આ મહિલા પાસેથી સાત લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે આમ આ મહિલા તથા અન્ય બીજા બંને સાગરીતોએ અગાઉ બેંગ્લોર હરિદ્વાર અને મુરાદાબાદમાં પણ આ પ્રકારની સેમ પ્રકારની એમોથી ચોરી કરેલાનું બહાર આવેલું છે પાલનપુરમાં દિવ્યાંગ વેપારી સાથે લૂંટ કરનાર ચાર આરોપી પોલીસ સકંજામાં આવ્યા છે પાલનપુરમાં નમકીનનો વેપાર કરતા દિવ્યાંગ વેપારી મોપેડ પર ઘરે જઈ રહ્યા હતા અને ત્યારે બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સો રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખ ભરેલી બેગની લૂંટ કરી નાસી છૂટ્યા હતા આંગે અંગે વેપારીએ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી ગઠામણ ગામ તરફથી આવી રહેલા ચાર આરોપીઓને એલસીબીએ દબોચી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં પાસુદરા પાસે આવેલા ઓમ ટાઉનશીપમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા સરથાણા પોલીસે રેડ કરી જુગારમતા નવ જુગારીઓની ધરપકડ કરી હતી જુગારીઓમાં છ મહિલા અને ત્રણ પુરુષોને કબજે કરવામાં આવ્યા છે કુલ એક પોઈન્ટ ઓગણ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે સરથાણા પોલીસે તમામ જુગારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રાજકોટમાં પોલીસ કસ્ટડીમાંથી ચોર ફરાર થયો હોવાની માહિતી સામે આવી છે મોબાઈલ અને રોકડ ચોનાર પોલીસે કોરોના ટેસ્ટ કરાવવા જતા આરોપી નાસી છૂટ્યો હોવાની માહિતી હતી પાઇપથી નીચે ઉતરી આરોપી ભાગી જતા દોડધામ મચી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શ્રોધખોળ હાથ ધરી રાજકોટમાં પોલીસ કસ્ટડીમાંથી ચોર ફરાર થયો મુકવધીર હોવાનું ઢોંગ કરી લોકોના ઘરમાંથી મોબાઈલ અને રોકડની ચોરી કરતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે જેનો કોરોના ટેસ્ટ કરાવવા લઈ જતી વખતે લોકઅપમાંથી તે બહાર નીકળી ગયું હતું અને આરોપી ત્રીજા માળે જઈ પાઇપથી નીચે ઉતરી ભાગી જતા દોડધામ મચી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આરોપી ત્રિકોણ સુધી ગયો હોવાનું સામે આવ્યું છે હાલ ડિવિઝન પોલીસે શોધખોળ હાથ ધરી છે ગંગામાં રિવર રાફ્ટિંગ દરમિયાન પ્રવાસીઓ સાથે રાફ્ટિંગ ગાઈડ ફસાયા હોવાની માહિતી છે એકબીજા પર ચપોતી હુમલા કર્યા છે કેશમાં રિવર રાફ્ટિંગ માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે પરંતુ રાફ્ટિંગ દરમિયાન વારંવાર કંઈક ને કંઈક ઘટના બને છે તાજેતરનો જ એક કિસ્સો રાફ્ટિંગ દરમિયાન થયેલી લડાઈનો સામે આવ્યો છે કે જેમાં રાફ્ટિંગ ઓપરેટરો અને પ્રવાસીઓ એકબીજા સાથે ઘર્ષણ થયું હોય તેવા વિડીયો સામે આવ્યા છે ત્યારબાદ રાફ્ટર્સ એકબીજા ઉપર રાફ્ટિંગ ચપ્પુ વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેવી રીતે હરિયાણાના પ્રવાસીઓ ગંગાની વચ્ચે રાફ્ટિંગ કરતા લોકો સાથે ઘર્ષણ કરી રહ્યા છે જો કે બંને પક્ષોએ આ મામલે પોલીસમાં ફરિયાદ નથી કરી પરંતુ આ ઘટના ફરી એકવાર ગંગામાં રિવર રાફ્ટિંગ પર પ્રશ્નાચિહ્ન ચિહ્ન લગાવી રહ્યું છે તો સુરતમાં એક યુવકે ટ્રક નીચે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે પાંડેસરાના તિરૂપતિ સર્કલ પાસે આ ઘટના બની છે આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ટ્રક વળાંક લઈ રહ્યો હતો અને ત્યારે યુવકે ટ્રક નીચે પડતું મૂક્યું આપઘાતનું કારણ અગબંધ છે પાંડેસરા પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે સુરતમાં હેવાન પિતાની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે કડોદરામાં પિતાએ પુત્રીની કુરતાથી હત્યા કરી હોવાની સામે આવી છે અગાસી પર સુવા જેવી નજીવી બાબતે હત્યા કરી હતી ક્રૂરપિતાએ પુત્રી પર ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી મુગબધીર પુત્ર અને માતાને પણ તેનો બચાવ કર્યો હતો બહેનને બચાવવા મુગભીર પુત્ર માતાનો પ્રયાસ સામે આવ્યો હતો ઘટનામાં પુત્ર અને માતા પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી છે ગઈકાલે જ પોલીસે હત્યાના ક્રૂરપિતાને ઝડપી લીધા હતા રાજકોટમાં યુવક યુવતીઓ જાહેરમાં વિભદ્ધ સવર્તન કરતા કેમેરામાં કેદ થયા છે શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી રવિરત્ન સોસાયટી નજીક શરમજનક ઘટના બની હતી જાહેરમાં યુવક યુવતી વિભદ્ધ સવર્તન કરતા જોવા મળ્યા મહત્વનું છે કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં બહારગામના ગામના યુવક યુવતીઓ પીજીમાં અને રૂમ ભાડે રાખીને રહેતા હોય છે જેથી આ પ્રકારની ઘટના નવાર સામે આવતી હોય છે ત્યારે આ પ્રકારના વર્તનથી આસપાસમાંથી પસાર થતા લોકો પણ શરમજનક સ્થિતિમાં મુકાય છે દિયો બનાસકાંઠાના દિયોદરમાં જાહેર માર્ગ પર જોવા મળ્યું બે આખલાઓનું યુદ્ધ શહેરમાં શ્વાન તેમજ અન્ય રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો ત્યારે દિયોદરમાં મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાખડ્યા હતા આખલાઓની આ લડાઈમાં રાહદારીઓ અને વાહન ચાલકો અટવાયા હતા દિયોદરમાં રખડતા ઢોરોનો આજે ત્રાસ છે તે સામે આવ્યો છે ફરી એકવાર બે આખલાઓનું યુદ્ધ આ રીતનું સામે આવ્યું છે જાહેર માર્ગ પર આખલા યુદ્ધથી આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો એક બ્રેક માટે